હેલો નમસ્કાર, સ્વાગત છે તમારું. મંડે ના જો તમારું કામમાં મન ન લાગતું હોય તો ખાલી 2 મિનિટ આપો, આપણે કરીએ પારકી પંચાત. રાજનીતિ કોને કહેવાય તમે એ જુઓ. વિધાનસભા ચૂંટણીમાં જે બંને પક્ષે એકબીજાની સામે બોલવામાં કંઈ બાકી ના રાખ્યું એ હવે ભેગા મળીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે. હા ભાઈ, ઉપર ઇન્ડિયા ગઠબંધન થાય તો ગુજરાતમાંય માનવું પડે ને. કોંગ્રેસ જેને ભાજપની બી ટીમ ગણાવતી રહી એની સાથે ચૂંટણી લડશે એવું જ થયું ને આ તો. વેલ, ગુજરાતની 26માંથી કોણ કેટલી બેઠક પર લડશે એ કોણ નક્કી કરશે અને ક્યાંથી. હવે 2024ની ચૂંટણી મજેદાર થવાની છે, એમાં બે મત નહીં. શું કહેવું, ભાજપમાં ડખા જગ જાહેર થઈ ગયા. હવે કહેવાય રહ્યું છે કે કોઈ પણ સમયે ઉપરથી એક સ્વિચ દબાવશે અને ગુજરાતમાં ઉથલપાથલ થઈ જશે. એવી વાતો થઈ રહી છે કે મોટા પાયે ફેરફારો કરાશે. બસ એક્શનની રાહ જોવાઈ રહી છે. એક્શન ઉપરથી યાદ આવ્યું કે પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં એક મંત્રીની ભૂમિકા હોવાની પણ અટકળો વહેતી થઈ હતી ને, એની સામે હમણાં એક્શન નહીં લેવાય. ઓલરેડી બહુ ડેમેજ થયું છે. મંત્રીજીને તો યોગ્ય સમયે આવી શિક્ષા મળશે. અરે આ સાહેબ, આટલા ગરમ કેમ થઈ ગયા? અચ્છા, સ્ટેજ પર સ્થાન નથી મળ્યું એટલે કદાચ. દિલીપ ભંડારી ઉમરગામ તાલુકા ભાજપના પ્રમુખ છે. રેલવેનો કાર્યક્રમ હતો અને મંચ ઉપર મહાનુભાવો હાજર હતા. ચર્ચાઈ રહ્યું છે કે આ મહાશયને મંચ પર સ્થાન ન મળતા ઉશ્કેરાઈ ગયા. પછી તો કોપાયમાન થયેલા સાહેબને મંચ પર ખુરશી ગોઠવી દેવામાં આવી અને એમના હાથે એવોર્ડ પણ અપાવડાવ્યો. જોકે આ વિડીયો વાયરલ થઈ જતા રાજકીય વર્તુળોમાં મજા લેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર બાજુના એક PSI અને બુટલેગર વચ્ચેની કથિત ઓડિયો ક્લિપે ભારે ચર્ચા જગાવી છે. બુટલેગર રૂપિયા આપવાનું કબૂલે છે અને PSI ને તો રૂપિયા મળ્યા જ નથી. હવે આમાં રૂપિયા વચ્ચેથી ચાવ કોણ કરી ગયું એ સવાલ છે. અને બની શકે કે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું એટલે PSI એ રૂપિયા પડાવી જનારને ઉઘાડો પાડવા જ પૂછા કરી હોય. ઓકે ચાલો હું રજા લાવું, પણ તમે એકલા મજા લો એમ ના ચાલ્યો, તમારા મિત્રોને પણ મોકલો આ વિડીયો અને એમનો મંડે પણ બનાવી દો, એકદમ મોજી લો. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.